विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय सामान्य ज्ञानमां पाठ 20 भारतना राष्ट्रपतिओ विषे समझवानुं छे। जेवा थोड़ा घणा तो आपणे पहेलाथी जाणीए छीए, पण जे नथी जाणता तेना विषे आजे विस्तारथी समजीशुं। आपणा भारत देश जयारे स्वतंत्र थयो त्यारे आपणा देशना सर्वप्रथम राष्ट्रपति तरीके डॉक्टर राजेंद्र प्रसादनी चूंटणी કરવામાં આવી હતી। હવે રાષ્ટ્રપતિનો શાસનકાળ 5 વર્ષ સુધીનો હોય છે, તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરીથી 13 મે સુધીની એટલે કે 1950થી 1962 આ 5 વર્ષ દરમિયાન આપણા દેશ પર રાજ કર્યું હતું, એટલે કે રાષ્ટ્રપતિ તરીકે રહ્યા હતા। તેમાં 12 વર્ષ અને 107 દિવસ થતા હતા। તેમ તે રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં प्रेसिडेंट ऑफ कॉन्स्टिट्यूएंट एसेम्बली तरीके काम करता हता। हवे अपना बीजा राष्ट्रपति तरीके डॉक्टर राधाकृष्णन सर्वपल्ली ने बनावामां आव्या। हवे आपणे खबर ज छे के डॉक्टर राधाकृष्णन सर्वपल्ली ए प्रथम शिक्षक तरीके हता, अने प्रथम शिक्षक तरीके आजे पण आपणे शिक्षक दिन तरीके उजवीए छीए। तो एमने ज्यारे राष्ट्रपति बनावामां आव्या ત્યારે એમનો શાસનકાળ હતો 13 મે 1962, અને 13 મે 1967 સુધી એમણે 5 વર્ષ સુધી આપણા દેશ પર એટલે કે આપણા દેશના રાષ્ટ્રપતિ તરીકે રહ્યા। અને આ પહેલાં તેઓ આપણા ભારત દેશના વાઇસ પ્રેસિડેન્ટ હતા। આપણા ભારત દેશના ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે ઝાકિર હુસેન એટલે કે ડૉક્ટર ઝાકિર હુસેનને બનાવવામાં આવ્યા હતા। તેમનો શાસનકાળ હતો 13 મે 1967 થી 3 મે 1969। તે પણ આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ બન્યા, એની પહેલાં વાઇસ પ્રેસિડેન્ટ હતા। આપણા ભારત દેશના ચોથા રાષ્ટ્રપતિ તરીકે ડૉક્ટર વીવી ગિરીને બનાવવામાં આવ્યા હતા। ડૉક્ટર વીવી ગોરીનું પૂર્ણ નામ છે વરાગીરી વેંકટ ગિરી છે। હવે એમનો રાષ્ટ્રપતિ તરીકે 3 મે 1969 થી 20 જુલાઈ 1969 સુધી તેઓ આપણા દેશના રાષ્ટ્રપતિ તરીકે રહ્યા હતા। તેઓ પણ રાષ્ટ્રપતિ બન્યા પહેલાં આપણા ભારત દેશના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરી ચૂક્યા છે। આપણા ભારત દેશના પાંચમા રાષ્ટ્રપતિ તરીકે ફખરુદ્દીન અલી અહેમદને બનાવવામાં આવ્યા હતા। તેઓએ 24 ઓગસ્ટ 1974 થી 19 ફેબ્રુઆરી 1977 સુધી રાષ્ટ્રપતિ તરીકે રહ્યા। તેઓ રાષ્ટ્રપતિ બન્યા એની પહેલાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર મિનિસ્ટર હતા। આપણા ભારત દેશના છઠ્ઠા રાષ્ટ્રપતિ હતા નીલમ સંજીવ રેડ્ડી। તેઓનો રાષ્ટ્રપતિ કાળ છે 25 જુલાઈ 1977 થી 25 જુલાઈ 1982, અને તેઓ લોકસભામાં આની રાષ્ટ્રપતિ બન્યા એની પહેલાં લોકસભામાં કાર્યરત હતા। આપણા ભારત દેશના સાતમા રાષ્ટ્રપતિ તરીકે જ્ઞાની ઝેલસિંહ બન્યા હતા। તેમનો રાષ્ટ્રપતિ તરીકેનો શાસનકાળ હતો 25 જુલાઈ 1982 થી 25 જુલાઈ 1987 સુધી। તેઓ રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં હોમ મિનિસ્ટર રહી ચૂક્યા છે। આપણા ભારત દેશના આઠમા રાષ્ટ્રપતિ તરીકે આર વેંકટરામન, જેમનું પૂર્ણ નામ છે રામાસ્વામી વેંકટરામન, તેમનો રાષ્ટ્રપતિ તરીકે શાસનકાળ છે 25 જુલાઈ 1987 થી 25 જુલાઈ 1992। તે પણ આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે। આપણા ભારત દેશના નવમા રાષ્ટ્રપતિ તરીકે ડૉક્ટર શંકર દયાળ શર્મા બન્યા હતા। એટલે કે નવમા રાષ્ટ્રપતિ આપણા ભારત દેશના ડૉક્ટર શંકર દયાળ શર્મા હતા। તેમનો રાષ્ટ્રપતિનો શાસનકાળ છે 25 જુલાઈ 1992 થી 25 જુલાઈ 1997 સુધી તેઓ રાષ્ટ્રપતિ રહ્યા છે, અને રાષ્ટ્રપતિ બન્યા પહેલાં તેઓ આપણા ભારત દેશના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે। આપણા ભારત દેશના દસમા રાષ્ટ્રપતિ છે કે આર નારાયણન, એમનું પૂરું નામ છે કોચેરિલ રમણ નારાયણન। એમનો રાષ્ટ્રપતિ શાસનકાળ છે 25 જુલાઈથી 1997, 25 જુલાઈથી 2002 સુધી। એ પણ ભારત દેશના રાષ્ટ્રપતિ બન્યા એની પહેલાં આપણા ભારત દેશના વાઇસ પ્રેસિડેન્ટ બની ચૂક્યા છે।
આપણા ભારત દેશના 11મા રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર અબ્દુલ કલામ, જે સાયન્ટિસ્ટ હતા. તેમનું પૂર્ણ નામ છે અબ્દુલ પાકીર જલાલુદ્દીન અબ્દુલ કલામ. તેઓનો રાષ્ટ્રપતિ શાસનકાળ હતો 25 જુલાઈ 2002 થી 25 જુલાઈ 2007 સુધીનો હતો. તે આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ બન્યા એની પહેલાં ચીફ સાયન્ટિફિક ઇસરો ઓફ પીએમ હતા. આપણા ભારત દેશના 12મા રાષ્ટ્રપતિ તરીકે શ્રીમતી પ્રતિભા પાટીલની નિમણૂક થઈ હતી. એ આપણા દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે કે રાષ્ટ્રપતિ તરીકે આ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા, અને સ્ત્રીઓનું એમાં ખૂબ જ મોટું નામ થયું હતું. એટલે કે સ્ત્રી તરીકે એક જ ખૂબ જ ગૌરવશાળી વાત છે. તેમનો રાષ્ટ્રપતિ તરીકે શાસનકાળ છે 25 જુલાઈ 2007 થી 25 જુલાઈ 2012, અને તેઓ રાષ્ટ્રપતિ બન્યા તેની પહેલાં ગવર્નર ઓફ રાજસ્થાન તરીકે કાર્ય કરી ચૂક્યા છે. આપણા દેશના 13મા રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખર્જી રહી ચૂક્યા છે. તેમનો રાષ્ટ્રપતિ શાસનકાળ છે 25 જુલાઈથી 20 બાર અને 25 જુલાઈ 2017 સુધી. રાષ્ટ્રપતિ બન્યા એની પહેલાં તેઓ આપણા ભારત દેશના ફાઇનાન્સ મિનિસ્ટર રહી ચૂક્યા છે. આપણા ભારત દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદ તરીકે ફરજ બજાવી રહ્યા છે, અને એવું કહેવામાં આવે છે કે તેમનો રાષ્ટ્રપતિ શાસનકાળ છે 25 જુલાઈ 2017 થી અને એની પૂર્ણતા થશે 25 જુલાઈ 2022. એટલે કે હજુ પણ આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદ આપણા દેશ માટે એ કાર્ય કરી રહ્યા છે. એ રાષ્ટ્રપતિ બન્યા એની પહેલાં ગવર્નર ઓફ બિહાર તરીકે કાર્યરત હતા. હવે આજે રામનાથ કોવિંદ છે એ 14મા રાષ્ટ્રપતિ છે એ આપણને ખબર છે, અને તેઓ આપણા દલિત વર્ગમાંથી આવે છે અને તે ખૂબ જ કાર્યરત છે. હવે આ તો થયું આપણા ભારત દેશના 1 થી લઈને 14 રાષ્ટ્રપતિઓની માહિતી, જેમાંથી તમને અબ્દુલ કલામ વિશે ખબર હશે, કાં તો પછી આપણા પ્રતિભા પાટીલ જે દેશના સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા એમના વિશે ખબર હશે. પણ 1 થી 14 સુધી ક્રમસર જે રાષ્ટ્રપતિઓ બની ચૂક્યા છે એની માહિતી આજે મેં તમને આપી. હવે તમારે તમારી CW નોટમાં જે તમને પહેલાં સર્વપ્રથમ મેં ફોટો બતાવ્યો છે, ચિત્ર બતાવ્યું છે, એમાં લખ્યું જ છે. તો 1 નંબર કરીને જે સર્વપ્રથમ રાષ્ટ્રપતિ હતા એનું નામ લખવાનું, એવી રીતે 1, 2, 3, 4 થી 14 માંડીને એની સામે એના નામ લખવાના રહેશે. સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાનું રહેશે. ધન્યવાદ.